राकेश ठाकुर एज अ ट्रेनर फ्रॉम इंडस स्पोर्ट आई एम वर्किंग माई हाई स्कूल हिम्मतनगर एट साबरकांठा टूडे इज माई टॉपिक डिस्कस थ्रू। तो आज अपने चक्र फेक विषय जानीशू, जेना पहला अपने थोड़ी मैदान विषय माहिती लई लीए, जेमां मुख्यत्व मिडल बिंदु थी हाफ डिस्कस थ्रोनु मैदान 1.25 सेंटीमीटर हो छे अने पूरु चक्र फेकनु 2.50 मीटर हो छे। अहीं लाइन छे जे 75 सेमीनी आवे छे, आ बाजु पण 75 सेमी छे, मुख्य वच्चे मिडल सेक्टर 34.92 सेंटीमीटर हो छे, ज्यारे अहीं बन्ने बाजु जे चक्र फेक एरिया 40 सेंटीमीटर हो छे, एनाथी वधारे पण होई शके छे। ત્યારે ભાઈઓ માટે અંડર 40 એક કિલોનું ચક્ર અને બહેનો માટે 1 કિલોનું, જ્યારે એબાઉ જેવી રીતના કે ઓપન એજમાં ભાઈઓ માટે 1.5 કિલોનું ચક્ર પેકનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે બહેનો તો સેમ 1 કિલોનું જ હોય છે। આ છે મેદાન અને ચક્ર વિશેની માહિતી। હવે આપણે રોલિંગ ચક્ર સાથે કરીશું, જેવી રીતના કે હવે આપણે ડિસ્કસ સાથે થોડી વાર રોલિંગ કરીશું, જેને આપણે વોર્મઅપ પણ કહી શકીએ છીએ। જેવી રીતના કે પહેલાં એક હાથે રોલિંગ કરવાની છે, હવે આપણે ઉપરની તરફ રોલિંગ કરીશું, જેવી રીતના કે હવે આપણે નોર્મલ થ્રો કરીશું, હાથના ઝોલા લઈને કેવી રીતના ચક્ર ફેંકવું એ પદ્ધતિ આપણે જોઈશું। જેવી રીતના કે ફ્રેશ બાળકો હોય છે તો શરૂઆતમાં આપણે ધીરે ધીરે તેમને ચક્ર ફેંક પોતાની આંગળીઓના ટેરવે અને અંગૂઠોના સપોર્ટથી આપણે તેને પકડવાનું હોય છે, અને ધીરે ધીરે હાથના ઝોલા ફક્ત સામાન્ય છે આવી રીતના રોલિંગ કરવા। હવે હાથના ઝોલા લેવાના છે આપણે ધીરે ધીરે, 1 2 3 3 આપણે ચક્રને ફરીથી સેમ 1 2 3। હવે આપણે સ્ટેન્ડિંગ થ્રો કરીશું, જેવી રીતના કે ઉપર ઉપર ચક્ર ફેંકવાનું છે, જેમાં મુખ્યત્વે સ્ટેપ લઈને 1 2 3 ફરીથી આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેન્ડિંગ થ્રો કરીશું, જેવી રીતના 1 2 3। જ્યારે પણ આપણે ડિસ્કસ ફેંકીશું ત્યારે આગળની તરફ જવાથી ફાઉલ થવાય છે, એટલે આપણે હંમેશા ડિસ્કસ ફેંકીને મેદાનની પાછળની તરફથી આપણે બહાર નીકળવાનું હોય છે, આ ખૂબ જ ધ્યાન રાખવાની હોય છે। ઓકે, અને જ્યારે ડિસ્કસ થ્રો ફેંકીએ ત્યારે ચક્ર ફેંક એરિયામાં જ ચક્ર પડવું જોઈએ, કારણ કે અહીંયા જે બોલ લગાવે છે તેની બહાર પડે છે તો પણ એ ફાઉલ છે। ઓકે, આજે આપણે આજના વિડીયોમાં ડિસ્કસ થ્રો, મેદાન અને નોર્મલ થ્રો અને આપણે સ્ટેન્ડિંગ થ્રો કરીને જોયું, જેમાં કે મુખ્યત્વે સમજાવવામાં આવ્યું કે પોતાની કોઈ પણ ખેલાડી ફ્રેશ હોય તેને કેવી રીતના ચક્ર ફેંકને પહેલાં રોલિંગ કરતો યા મેદાન વિશે અને પછી ચક્ર ફેંકતા
શીખવાડવામાં આવ્યું છે। આ વિડીયો તમને પસંદ આવ્યો હશે એવી હું આશા રાખું છું। ઓકે, થેન્ક યુ।